વાત હૃદય નીચોવીને એ શીર્ષક બહુ મજાનું છે. પણ આજકાલ શીર્ષક બધા મજાના જ હોય છે, પછી કન્ટેન્ટના જ બધાના પ્રશ્નો ઊભા થતા હોય છે. રીટાબેને એમ કહ્યું કે સત્ય, પ્રેમ અને કરુણા, પણ એમાં મજાની વાત એ છે કે આ બાજુથી શરૂ કરો, જેમ બાપુ બા એમ આ બાજુથી શરૂ કરો તો સત્ય, પ્રેમ, કરુણા આવે. પહેલી બાજુથી શરૂ કરો તો સત્ય, પ્રેમ, કરુણા આવે. હું અને અંકિત સત્ય અને કરુણાની અદલાબદલી કરી શકીએ, પણ જય તો પ્રેમ ઉપર સ્થાયી છે. અને જોવાની ખૂબી એ છે, ખાલી પરણ્યા નથી એ જ પ્રેમ ઉપર સ્થાયી થયેલા હોય છે. એવું કહ્યું છે કે વાત હૃદય નીચોવીને કરવાની છે, તો આ નીચોવાની શરૂઆત કરી. આમ તો વાત હૃદય નીચોવીને એ શીર્ષક બહુ મજાનું છે, પણ આજકાલ શીર્ષક બધા મજાના જ હોય છે, પછી કન્ટેન્ટના જ બધાના પ્રશ્નો ઊભા થતા હોય છે. એટલે શીર્ષક જોઈને નીચોવાઈ જવા જેવું નહીં. એનું એક કારણ એવું છે કે જ્યાં વાતનું વતેસર થવાનો માહોલ છે, જ્યાં વાતુના વડા કરવાની બોલબાલા છે, અને જ્યારે ચો તરફ વાતમાં કંઈ માલ નથીનું પર્યાવરણ છે, ત્યારે વાતની વાત માંડીને રાતને શા માટે હેરાન કરવી, એવો મારો પાયાનો પ્રશ્ન છે. ખબર નથી પડતી કેમ, પણ આ અંકિત છે ને એણે આ ટાઇટલ બનાવ્યું છે, વાત હૃદય નીચોવીને. પણ મુદ્દો એવો આવે આપણને કે વાત કરવી તો શેની કરવી, વાત કોને કહેવાય. મારે તો આ ત્રણ શબ્દોની જ ચિંતા કરવી છે. હૃદય શબ્દ છે એ બહુ રૂડી રચના છે કુદરતની. હૃદય ઠાલવીને સાંભળ્યું છે, પણ હૃદય નીચોવીને સાંભળ્યું નથી. એ આજે પહેલી વાર સાંભળીએ છીએ. અત્યાર સુધી આપણે લીંબુનું ઠાલિયું નીચોવા ટેવાયેલા છીએ, શેરડીના સાંઠાને નીચોવા ટેવાયેલા છીએ, પણ હવે આજે અંકિતની ઈચ્છા આપણા સૌના હૃદયને નીચોવાની છે. એટલે આપણે એવી શ્રદ્ધા રાખીએ કે સભાના અંત સુધીમાં ઠાલિયા અથવા શેરડીના સાંઠાની જે હાલત થાય એવી આપણા સૌના હૃદયની નહીં થાય. મને એવું લાગે છે કે આપણે આમ જોઈએ તો હૃદય છે એને બહાર કાઢવાનું કામ તો ડૉક્ટર તેજસ પટેલનું છે, આપણું નથી. અને બહાર કાઢ્યા પછી બાજુમાં મૂકીને એને ધબકતું રાખવું, નીચોવું, ઠાલવવું, એ બધું એના હસ્તક છે. આપણે તો હૃદય શબ્દ બોલીએ એટલે ભેગો એક શબ્દ આવે હૃદય રોગ, હાર્ટ બોલીએ એટલે બીજો શબ્દ યાદ આવે હાર્ટ એટેક. આના સિવાયનો કોઈ શબ્દ આપણને ઝડપથી મળતો નથી. પણ ખરેખર ન કરવા જેવું કરીને, ન બોલવા જેવું બોલીને, ન વિચારવા જેવું વિચારીને, ન વર્તવા જેવું વર્તીને, અને ન જીવવા જેવું જીવીને આપણે પ્રતિક્ષણ આપણા હૃદય ઉપર હૃદયરોગનો હુમલો કરતા આવ્યા છે. હૃદય તો એકાદ વખત માથું ઉંચકીને આપણી ઉપર હુમલો કરે, પણ આપણે તો પ્રતિપળ હૃદય ઉપર હુમલો કરવામાં કંઈ બાકી રાખતા નથી. કાં આપણે કરીએ, કાં આપણે એવા માહોલમાં હોઈએ કે કોઈક આપણા હૃદય ઉપર હુમલો કરી જાય. આપણા સમાજની બહુ મોટામાં મોટી તાસીર તો એ છે કે એર સ્ટ્રાઇક કે સર્જિકલ સ્ટ્રાઇક પીઓકેમાં થઈ શકે છે. આપણા દેશની અંદર આવી સિચ્યુએશન હોય તો આવી સ્ટ્રાઇક કરવાની કોઈ જોગવાઈ નથી. એવું જરૂરી નથી કે મારા હૃદય ઉપર હું જ હુમલો કરું, મારા હૃદય ઉપર આજુબાજુવાળા પહેલાં હુમલો કરે. જીવનની સમી સાંજે મેં તો જખમોની યાદી જોઈ હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, પણ અંગત અંગત નામ હતા. આ અંગત લોકો જે હૃદયને હેરાનગતિ કરે એ હકીકતમાં તો વિચિત્ર હોય છે. બાપુ હું કોટ કરું રમેશ પારેખને, એમણે હૃદયની વ્યથા અને એમાંથી કેવી રીતે માર્ગ કાઢવો તે આપણને સૂચવ્યું.
એમનું એક બહુ જ ઓછું પ્રચલિત એવું કાવ્ય છે, વાલ કરે તે વાલું. આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી ઝાલું, મારે તો વાલ કરે તે વાલું. ફુગ્ગાને ફરફરિયા જોવું જોઉં લેણા દેણી, કોઈક વેચે વાચા કોઈક વોરે ફૂલની વેણી, કોઈક ખૂણે વેચે કોઈ પરમારથનું પ્યાલું, વાલ કરે તે વાલું. ક્યાંક ભજન વેચાય ક્યાંક વેચાય કંઠીને જબ્બો, શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બો, સૌ સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું, વાલ કરે તે વાલું. અને અંતિમ વાત, કોઈક છાતી ફરતી સસ્તા ભાવે સગડી, કોઈક છાતી કરતી સસ્તા ભાવે સગડી, કોઈક લેતું મોંઘા મૂલી છતાં લાડની લગડી, શું લઈશ તું શું લઈશ તું, પૂછે મને આ મારું ગજવું ઠાલું, વાલ કરે તે મારે વાલું. રપાથી એક ડગલું આગળ વધીને પ્રિય બાપુ તો એવું કહે છે કે વાલ કરે તે વાલું એમ નહીં, વાલનો દેખાવ કરે એ મને તો વાલું. આપણે પ્રતિપળ એવું અનુભવ્યા કરતા હોઈએ છીએ કે દેખાવ નહીં કશું જ નહીં, સૌનો સ્વીકાર. આપણે એમ કહીએ કે જો આ સૌનો સ્વીકાર વાળી વાત છે ને, એ દુનિયાની અઘરીએસ્ટ આઈટમ છે. ગુજરાતી અને ઇંગ્લિશ બે ભેગું કરો તો ગુજરાતીની સુપરલેટિવ ડિગ્રી એટલે અઘરીએસ્ટ આઈટમ. જો કોઈ હોય તો એ રાજેન્દ્રભાઈનું લખવું સહેલું છે, નિષેધ કોઈનો નહીં ને સૌનો સમાસ છું, પણ લખ્યા પછી જીવી બતાવવું હાળું કપરું છે.